હલો કાળુ, એટલે અમારા ગુગુ ને ચા ગઘેણા નું સેટિંગ થાય તો કરાવો ને ભુડુ. હવે તારો ગુગુ પનોતી છે પનોતી, અને માજન માં મેલ પ્યો, અને તું હારો બાવળિયો ગોતી લટકી જા. શું થયું વેરશીબા? હવે થાય શું? ગુગુ ના કરમ માં જ ભમરો છે. ઓહો વેવાય, એ આવરા રોમ રોમ. હવે વેવાય છે નો ફડેનો, મેં થોડી કે તારા ઘરે મારી છોકરી પ્યાણાઈ છે, વેવાય વેવાય કરે છે. અલ્યા પણ આટલા રીહમો ચમસો ભુડુ? તમારો લાડકો ગુગુ ચો છે. હવે ગુગુ તો સંડાસ માં જો હશે. હવે સંડાસ તો ખોલું પડ્યું છે. હવે ઈ ભલે ને ખોલું રૂ, ઈ જો હશે બાવળિયામાં લોટો ભરીને. હવે ગોમ ના બાવળિયામાં તો અમે હમણાં જઈને આયા, અહીંયા તો ઘુઘુ ભૂઘુ કોઈ નતું. તો છેતરે જો હશે. હવે છેતર છેતર છે તમારે? હવે ઈ બધું ચો તારે પૂછવાનું આવે છે, ભદાના ઘરે બેઠો હશે. હવે ભદાના ઘરે તો કિલો એક નું તાળું ટેગાડેલું છે. ઘુઘુ ભલે સુલામાં બેઠો હોય, તમારે ઘુઘુ નું શું કોમ છે ઈ બોલો ને. તમારો ઘુઘુ છે ને અમારી વેવણ ને લઈને ભાજી ગયો છે. હવે કોઈ દી કીધું નહીં મને ઘુઘુ આ વેવણ વિશે. ઓ માં વેવણ છે તો રૂપ નો કટકો ને. ઈ ભલે ને કાળી મેના હોય, તમે તમારા ઘુઘુ ને 5 કલાક માં હાજર કરી નાખજો, નકા ઘુઘુ વગર ના થઈ જશો કઈ જોશો. અલે ટાળી જો ટાળી, ઈ કાળ મોટા ને નબળો મને કેવા નથી રહ્યો બોલો. એ બા આવું ના બોલાય, ઘુઘુ વગર તમારી ચિતા ને આગ કોણ લગાવશે? તો તું હાલ દે પ્રી, હવે મારી પાસે ચા એટલો ટાઈમ હોય છે. હેઠ નબળું મોણશાઈ મરી જી, મોણશાઈ મરી જી. ઘુઘુ ને હાજર કરો ને કા મોણશાઈ, ભેગા તમે મરી જાશો. હવે મારો ઘુઘુ એવું કોઈ દાડો ના કરે. હવે તમારો ચા છે ઈ તો કલકત્તા ના મેળા માંથી મળ્યો છે ને. પણ હવે ઈ ભલે મને ઉકેડે થી મળ્યો હોય, મને એના ઉપર ભરોસો છે. હવે તમારા ભરોસા નો તો એટલામાં સમજી ગયો હું. હવે સમજી ગયા હોય ને તો તમારા ઘુઘુ ને અમારી વેવણ ને હાજર કરો, નકા મજા નહી આવે કહું છું. હવે અલ્યા પણ હું એને હવે ચોક ને ગુતું ભૂડું. બા હું તો એમ કહું છું કે કલકત્તાના મેળામાં જઈને ગોતી આવો, નબળો 100% અહીંયા જશી. અલ્યા પણ તું ચા વાતે વાતે કલકત્તાનો મેળો વસે લાવે છે. અરે જોવો વેવાઈ, હવે થુકસિંગ નોમ છે મારું, વેવાઈ નથી. હવે ઈ ગમે તે હોય પણ મને પેલા ઈ કો, તમે મારા છોકરા ઉપર સક્ષમ કરો છો. હવે વેવણ ભાજી પણ મોબાઈલ ઘરે ભૂલી જીતી, અને એમાં તમારા છોકરાનો મેસેજ હતો. શું મેસેજ કર્યો તો ગુગલાએ? હવે ઈ કપાત્રે અંદર લખ્યું તું, તુમ તૈયાર રહેના, મેં આ રહા હું. હવે એવો મેસેજ કરે એટલે ભાગી જાય એમ ને? હવે ભાગે નહીં ભાગી જી બલાડ. તો તારી બીજી વેવણ નો નંબર મને આય, હું એને મેસેજ ઠોકું. અલ્યા ખાલી મગજ ના, આ તો ઘરનો હતો એટલે કેવા આવ્યો, બાકી હોમે વાળાના હાથમાં તમારું ઘુઘલું હાથમાં આવી ગયું ને તો હાથ ભેઢી ઉધી નોમ નિશન બગડી જાય છે ઘુઘુ નું કહું છું. એ પપ્પા આ શું બખોલો મોડ્યો છે તમે? વેવણ ચો છે બટા? હવે ચઈ વેવણ પપ્પા. હવે થૂકશી એમ કહેરા કે તું વેવણ ને લઈને જાતો રહ્યો છે? હવે હું તો વાઘાબાની બેહ ખોવણી થી ઈ ગોતવા જોતો પપ્પા. હે થુકશી, તમારી વેવણ આમ બેહ જેવી હતી? ના હવે બેહ જેવી નથી, ઈ તો રૂપ નો કટકો હતી. તો ઈ રૂપ નો કટકો આ કાળા ડોમર ના કટકા ભેગો ભાગે એવું લાગે છે તમને? ઈ તો હવે મેસેજ આવ્યો તો વરે શક કર્યો બ્રો મે. હે ગુગુ બેટા, તે વેવણ ને મેસેજ કેમ કર્યો તો? ઈ તો હવે કાલે રક્ષાબંધન છે ને એટલે રાખડી બંધાવા જવાનું છે ને એટલે કર્યો તો પપ્પા. હવે તું રાખડી બંધાવા ના જાતો, ચિયોક મંગળસૂત્ર બોધીને જાતો રહ્યો છે. વેરશીબા મારી ભૂલ થઈ ગઈ, મેં તમારા કાળા ડોમર જેવા ઘુઘુ ઉપર શક કર્યો, મને માફ કરી દો. હવે માફી જી તેલ લેવા, પેલી વેવણ ને ગોતી આવો અને જડે ને તો મને વાત કરજો, ઘુઘુ ભેગી ઘઘરાઈ નાખો. હવે તમારા ઘુઘુ ના ડાસા ઉપર શેલી ચોપડો શેલી કાળા ભૂંડ જેવો લાગે છે. વેવણ તો સીટી રહી, વેવાઈ જોઈશે તો ઉલટિયા ખાઈને મરી જાય છે નબળો. અલ્યા કાળો છું કોઈ ગંધાતો નથી તો ઉબકા ખોચો,
બસ તો આવે છે તૈંડી છે નાયાના.